नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल परिवार वती ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આપણે આજે સ્વાધ્યાય 13.4 ની આગળના ઉદાહરણો અભ્યાસ કરવાના છે, જેમાં આપણે સૂત્ર મુખ્યત્વે કોના આવશે સ્વાધ્યાય 13.4 તથા તેની આગળના ચાર ઉદાહરણમાં આપણે તો કે અભ્યાસ કરવાનો છે ગોલક અને અર્ધગોલકનો। તો કે મોટે ભાગે ક્ષેત્રફળ વાળા છે આપણે, તો ક્ષેત્રફળના સૌપ્રથમ આપણે સૂત્ર રિવિઝન કરી લઈએ। તો કે ગોલક માટે વાત કરીએ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે શું આવતું હતું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો કે 4πr² 4πr² જ્યાં આર બરાબર શું હતું ગોલકની ત્રિજ્યા, ગોલકની ત્રિજ્યા અને પાયો જો પૂછો હોય તો શું આવે તો કે પાય આરનો સ્ક્વેર બરાબર છે। વર્તુળનું સૂત્ર શું આવે આપણું મેન કે પાય આરનો સ્ક્વેર। ત્યારબાદ વાત કરીએ અર્ધગોલકની, તો અર્ધગોલકમાં બે સૂત્ર આવે છે, તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે જે ગોલકનું હતું એનું શું શું થઈ જશે અડધું, તો કે 2πr² પહેલામાં 4 હતા આમાં કેટલા થઈ ગયા અડધા 2, અને r શું છે અર્ધગોલકની ત્રિજ્યા। અને ત્રીજું સૂત્ર એટલે કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો અર્ધગોલક એટલે શું હોય તો કે વચ્ચેથી કાપી નાખેલો હોય એટલે એમાં ઉપરની બાજુ એક વર્તુળ પર દેખાય આપણને અલગથી, તો કે આ 2πr² પ્લસ હજી એક વર્તુળ દેખાય એટલે કેટલા થશે તો કે 2πr² વત્તા πr² કુલ કેટલા થશે 3πr² અને જ્યાં આર બરાબર શું છે અર્ધગોલકની ત્રિજ્યા। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 7 થી। ઉદાહરણ નંબર 7, તો કે આપણને રકમ આપી છે 7 સેમી ત્રિજ્યાવાળા, 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધાવી આપણી રકમ છે, તો કે આર કેટલી આપેલી છે અહીં ગોલક માટે આર એટલે કે ત્રિજ્યા આપણને આપેલી છે 7 સેમી, આટલું લખ્યું આપણે। હવે સીધું સૂત્ર મૂકી દઈએ તો કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું છે આપણું જો પહેલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 4πr² જો મિત્રો આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્રો આપણા ભેગા થાય છે પણ દરેક સૂત્ર આવડશે તો દાખલા આવડશે, તો કે 4πr² અને પાઈની કિંમત જો ના આપી હોય તો શું લેવાની છે 22/7, તો કે 4×22/7 ગુણ્યા r² એટલે કે r બે વાર છે તો કે 7×7, ત્રિજ્યા કેટલી હતી આપણી 7, તો કે 7×7 49 થશે, પણ 7 એકવાર અહીંયા ઉડી ગયા તો કે કેટલા આવશે 7×28 કરી દો અને 22, તો કે 28×22 એટલે આપણો જવાબ આવશે 616, બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ શું આવે છે 616, અને એકમ લખવાનું ભૂલવાનું નથી, સેન્ટીમીટરમાં હતું તો કે સેન્ટીમીટરનો સ્ક્વેર, શું આવ્યું છે સેન્ટીમીટરનો સ્ક્વેર। ત્યારબાદ ઉદાહરણ નંબર આપણે લઈએ આગળ 8, ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 8ની રકમ લખું છું કે 21 સેમી ત્રિજ્યાવાળા શું છે તો કે ઉદાહરણ નંબર 8 21 સેમી ત્રિજ્યાવાળા, ત્રિજ્યા આપી દીધી છે ફરી વાર અર્ધગોલકની, શેની વાત કરે છે હવે અર્ધગોલકની, પહેલું એવું પૂછ્યું છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો કે આ બે સૂત્ર આપણે બીજું અને ત્રીજું જે લખ્યું હતું એ બંને ઉપયોગ કરીને મેળવીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવો બરાબર છે, કુલ સપાટીનું પૃષ્ઠફળ લખેલું છે, સોરી પૃષ્ઠફળ શોધો, તો કે અહીં શું લખાય અર્ધગોલક માટે શું આપેલું છે આપણને, સૌ પ્રથમ અર્ધગોલક માટે ત્રિજ્યા આર આપેલી છે કેટલી 21 સેન્ટીમીટર। ત્યારબાદ આગળ વધીએ, ત્યારબાદ આગળ વધીએ તો કે પહેલું આપણે મેળવવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો કે સૂત્ર લખી નાખીએ
અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે આપણી પાસે? 2 પાઈ આર નો સ્ક્વેર. શું છે? 2 પાઈ આર નો સ્ક્વેર. તો કે 2 ગુણ્યા પાઈની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા આર, ત્રિજ્યા આપણે આપેલી છે 21. તો કે 21 ગુણ્યા 21. તો અહીંયા શું થઈ જશે? 1 7 તેરી 21. તો કે 3 2 કેટલા થઈ ગયા? 6. 21 ગુણ્યા 6 કરી નાખીએ તો કે 21 ગુણ્યા 6 કેટલા આવશે? તો કે પહેલાં 22 લખી નાખ્યા, ત્યારબાદ 21 ગુણ્યા 6 કરશો એટલે આપણો જવાબ આવશે 126. કેટલો આવશે? 126. જો 21 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 3 2 6 થઈ ગયા, 6 ગુણ્યા 21 તો 126, અને 22 તો આ બંને હવે કોનો ગુણાકાર? તો કે 126નો અને 22નો. તો કે 126 ગુણ્યા 22 કરશો એટલે આપણો જવાબ આવશે 2772. કેટલો આવશે? 2772. અને માપસેમાં હતા આપણા ત્રિજ્યા વાળું, તો કે સેમીમાં, એટલે શું આવ્યું? સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ બીજું મેળવવાનું હતું આપણે અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો કે અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ સૂત્ર શું છે આપણું? તો કે 3 પાઈ આર નો સ્ક્વેર. 3 પાઈ આર નો સ્ક્વેર. તો કે લખી દીધું સૂત્ર. હવે કિંમત મૂકી દે, 3 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રીજી આપેલી છે આપણને 21, એટલે કે 21 ગુણ્યા 21. તો કે 7 તેરી કેટલા થઈ ગયા? 21 થઈ ગયા. હવે તો કે 22 તેરી કેટલા થઈ ગયા? 66. અને 21 તેરી કેટલા થઈ ગયા? 63. તો કે 66 ગુણ્યા શું કરવું પડે? 63. આનો જવાબ આવશે આપણો 4158. કેટલો આવશે ગુણાકારનો જવાબ? 4158. અને એકમ શું આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત સૂત્ર આપેલા છે એટલે કે આપણે યાદ રાખવાના છે વ્યવસ્થિત, અને જે માંગેલું હોય તેના સૂત્ર મૂકવાના, અને જે કિંમત આપેલી એ મૂકી દેવાની, એટલે સાદુરૂપ આપો એટલે આપણો જવાબ આવી જશે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ, સોરી, દાખલા નંબર 9, એટલે કે ઉદાહરણ નંબર 9. તો કે ઉદાહરણ નંબર 9 ની રકમ વાંચો છો. સર્કસમાં કામ કરતો મોટરસાઇકલ સવાર. આપણે જોયા છે કે મોટરસાઇકલના સ્ટન્ટ આવે છે સર્કસમાં. તો કે મોટરસાઇકલ સવાર જે છે એ 7 મીટર વ્યાસવાળા, આપણને આપેલું છે 7 મીટર વ્યાસવાળું પોલું ગોલક. ગોલકના સૂત્ર લાગશે. તો કે ગોલકનો વ્યાસ આપેલો છે, વ્યાસ ઉપરથી આપણે શું મળી જશે? ત્રિજ્યા. તો કે ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. તો કે વ્યાસની અડધી ત્રિજ્યા થશે. ગોલકમાં પ્રદર્શન કરે છે. આપણને એવું પૂછ્યું છે કે મોટરસાઇકલ સવારને ચલાવવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ. તો કે આપણે શું મેળવવું પડશે? ગોલકની સપાટીનું પૃષ્ઠફળ, એટલે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીશું. એ જ આપણો જવાબ થશે. કે જે મોટરસાઇકલ છે એને આ ગોળો હોય, આવો આપણો આધારો કંઈ અમે આકૃતિ દોરેલી છે, તો કે આટલામાં એને મોટરસાઇકલ ચલાવવાની છે. તો કે ગોલકનું કુલ પૃષ્ઠફળ એ જ આપણું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે અંદરની બાજુથી. તો આપણને વ્યાસ આપેલો છે અંદરનો કેટલો? 7 સેમી, સોરી 7 મીટર. એમાંથી આપણે ત્રિજ્યા મેળવવી પડશે. તો કે લખું છું અહીં, ગોલકનો વ્યાસ કેટલો આપેલો છે? તો કે 7 મીટર. ગોલકનો વ્યાસ બરાબર 7 મીટર. આથી એની ત્રિજ્યા બરાબર કેટલી થશે? તો કે વ્યાસ ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2. તો કે 7 ભાગ્યા 2 મીટર થઈ જશે આ પ્રમાણે, એટલે કે આપણે ભાગ ઉડાડીએ તો 3.5 થશે. ત્યારબાદ આગળ વધીએ. તો કે આથી મોટરસાઇકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ બરાબર શું લખાય? તો કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે 4 પાઈ આર નો સ્ક્વેર. જો લખ્યું છે મોટરસાઇકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ બરાબર ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર નો સ્ક્વેર. તો કે 4 ગુણ્યા પાઈની કિંમત મૂકી દીધી 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા આપણને 7 ના છેદમાં 2 મળેલી છે. તો કે ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 7 ના છેદમાં 2 કેટલી વાર? 2 વાર. જો 7 7 ઉડી ગયા અને ઉપર 4 છે, અહીંયા નીચે 2 2 છે, તો 2 2 4 થઈ જશે. 4 4 ઉડી ગયા, કોણ બચ્યું? તો કે 22 અને 7. 22 છતાં કેટલો જવાબ આવે છે આપણો? 154. અને એકમ કયો હતો?
મીટર, તો કે જવાબ શું આવી ગયો 154 મીટરનો સ્ક્વેર. આ રીતે તમે નીચે જવાબ પણ લખી શકો છો કે મોટરસાયકલ સવારને જે ચલાવવાનું છે, મોટરસાયકલ મળતી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું મેળવું, 154 મીટરનો સ્ક્વેર. ત્યારબાદ આગળ વધીએ ઉદાહરણ નંબર 10. ત્યારબાદ ઉદાહરણ નંબર 10, તો કે આપણને જો આ પ્રમાણે આપ્યું છે, એક મકાનના અર્ધ ગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. જો આ પ્રમાણે આપણને મકાન આપેલું છે, એનો અર્ધ ગોળાકાર ઉપરનો જો હું જે ભાગમાં પેન્સિલ ફેરવું છું એ ભાગમાં શું કરવાનો છે, આપણે રંગ કરવાનો છે કે કલર કરવાનો છે. જુઓ આકૃતિ, જો અર્ધ ગોળાકાર ઘુમ્મટનો પરિઘ આપેલો છે, શું આપેલો છે, પરિઘ. તો પરિઘનું સૂત્ર શું આવે છે આપણું, તો કે વર્તુળના પરિઘનું સૂત્ર આવે છે 2πr. શું આવે છે, 2πr. એના પરથી આપણને r ત્રિજ્યા મળી જશે. આપણને પરિઘ આપેલો છે 17.6 મીટર. હોય તો તેને 100 સેન્ટીમીટરનો સ્ક્વેર, શું આપેલું છે, 100 સેન્ટીમીટરનો સ્ક્વેર ના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધો. સૌપ્રથમ આપણે બધું મીટરમાં જ મળશે, મીટરને પછી શું કરી દેશો, સેન્ટીમીટરના સ્ક્વેરમાં કન્વર્ટ. તો એ પ્રમાણે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડશે. અર્ધગોળો છે, જુઓ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે, તો કે 2πr² જે જવાબ આવશે એ મીટરના સ્ક્વેરમાં આવશે. તેને આપણે શેમાં ફેરવી દઈશું, સેન્ટીમીટરના સ્ક્વેરમાં, તો કે ગુણાકાર કેટલા વડે કરવો પડશે, 10,000 વડે. કેટલા વડે, 10,000 વડે. તો શરૂઆત કરીએ કે હવે અહીં ઘુમ્મટનો પરિઘ આપ્યો છે આપણને, ઘુમ્મટનો પરિઘ, પરિઘનું સૂત્ર છે આપણું 2πr. કેટલું છે, 2πr બરાબર આપેલો છે 17.6 મીટર. કેટલું આપેલું છે, 17.6 મીટર. તો આ પ્રમાણે લખાય, 2πr બરાબર 17.6. તો કે r મેળવે છે, શું મેળવે છે આપણે, ત્રિજ્યા. તો કે r બરાબર 17.6 છે, એના ભાગાકારમાં 2π જતા રહેશે. સરસ. તો કે 17.6 પોઈન્ટ દૂર કરો એટલે શું લખાય, 176 ના છેદમાં 2 × πની કિંમત મૂકું તો 22 ના છેદમાં શું આવશે, 7. એટલે જે છેદમાં 7 આવે એ ક્યાં વહી જશે, ઉપર અંશમાં. ખ્યાલ આવે છે, આ પ્રમાણે ક્યાં મોકલી દીધા, અંશમાં. ત્યારબાદ આગળ વધીએ, તો કે 22 ના ઘડિયામાં આપણા આવશે કેટલા, તો કે 176 એ પેલા 2 વડે ભાગ ઉડાડી દઈએ, તો કે 176 ભાગ્યા 2 કરો, તો કે 2 8 16, 1 વધ્યો 2 8 16, તો કે 22 ચોક કેટલા થઈ ગયા, 88. કેટલા થઈ ગયા, 22 ચોક 88. તો કેટલી આપણી ત્રિજ્યા આવશે, તો કે 7 ચોક, અહીંયા 7 છે, અને જો 10 ઉતારવાના બાકી રહી ગયા હતા, 17.6 છે, 117 ના છેદમાં કેટલા આવશે, 10. આ ઉતારવાના બાકી હતા આપણા, તો કે ઉપર થયા 7 ચોકુ 28 ને છેદમાં કેટલા આવ્યા, 10. તો કેટલા આવશે, પોઈન્ટ કાપીએ એટલે 2.8 મીટર. શું ત્રિજ્યા આવી આપણી, 2.8 મીટર. ખ્યાલ આવે છે, વર્તુળના પરિઘનું સૂત્ર ફરી વાર 2πr. તો કે પરિઘ આપેલો છે 17.6, એના બરાબર 2πr લઈ લીધા, તો કે r મળી જશે આપણને, આરને કરતા બનાવો એટલે 17.6 ના છેદમાં શું આવી ગયા, 2π. ત્યારબાદ સાદુરૂપ આપો એટલે જવાબ શું આવે છે, ફાઇનલ તમારો 2.8 મીટર. ત્યારબાદ આપણે ત્રિજ્યા મળી ગઈ, હવે તો આપણને ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. તો કે લખીએ અહીંયા ઉપર ઘુમ્મટની, તો કે અર્ધ ગોળાકાર હતું, તો કે લખો અર્ધ ગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધ ગોળાકાર છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે છે, પેલા કરતા અડધું, એટલે કે 4πr² હતું એના અડધું, તો કે 2πr² કિંમત મૂકી દો, 2 × πની કિંમત 22 ના છેદમાં 7, ગુણ્યા આર કેટલી મળી આપણને, 2.8, તો કે 2 વાર છે, તો કે 2.8 ગુણ્યા 2.8, 2.8ને બદલે મેં છેદમાં પોઈન્ટ દૂર કર્યો એટલે 10 આવી જશે બંને જગ્યાએ. હવે ભાગ ઉડાડીએ, તો કે 7 ચોકો કેટલા આવી ગયા, 28. હવે ઉપરવાળાનો ઉપર ગુણાકાર કરીએ અને નીચેવાળાનો નીચે, એટલે કે નીચે 10 ને 10, 100 થઈ જશે, 10 × 10. ઉપર, તો કે 22 × 2 = 44, 44 × 4 છે, કેટલા છે, 44 × 4. તો જે પ્રમાણે સરળ પડે એ પ્રમાણે આપણે કરીએ, તો જો આ 2નો કરું, 22 ચોક કેટલા આવશે, 88 આવશે, ગુણ્યા 28 × 2 કેટલા આવશે, 56, અને છેદમાં કેટલા છે, 100. કેટલા છે, 100. તો આપણો ઉપરવાળાનો જવાબ આવશે 4928. કેટલો આવશે, 4928.
28 છેદમાં છે શું? આ જવાબ છે, માં આપણો ચાલે છે મીટરના સ્ક્વેરમાં, તો કે છેદમાં બે શૂન્ય દૂર કરવા છે, તો ઉપર પોઈન્ટ લાગી જશે, પોઈન્ટ પછી બે અંકો, 49.28 મીટરનો સ્ક્વેર. હવે અહીંયા જે 49.28 છે, અહીંયા આપણને સેન્ટીમીટરના સ્ક્વેરમાં ખર્ચ આપ્યો છે, તો કે આને હું ફેરવી દઉં છું સેન્ટીમીટરના સ્ક્વેરમાં, તો મીટરમાંથી સેન્ટીમીટરમાં એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો શું કરવું પડે? ગુણાકાર. જો કેટલા વડે? તો કે ખાલી એક વાર મીટર હોય તો 100 વડે, પણ મીટરનો વર્ગ છે એટલે કેટલા વડે? 100 × 100 બે વાર 10,000 વડે. કેટલા વડે? તો કે અહીં જો પોઈન્ટ દૂર કીધા, ફરી વાર નીચે 100 લઈ લીધા, ગુણાકાર કરવાનું કીધા, કેટલા વડે? 10,000 વડે. 4 મીંડા, 2 મીંડા ઉડી ગયા અહીંયા ઉપર નીચે, કેટલો આવશે? 49.28, ને પાછળ 2 મીંડા લાગ્યા. હવે આપણો જવાબ શેમાં આવી ગયો? સેન્ટીમીટરના સ્ક્વેરમાં. હવે ત્રિરાશિ મૂકી દઈએ આપણે. શું મૂકી દઈએ? ત્રિરાશિ કે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તો કેટલો ખર્ચો લાગે છે? ₹5. તો કે લખીએ, 100 સેન્ટીમીટરનો સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ, રંગ કરવાનો ખર્ચ બરાબર ₹5. તો આપણે તો કેટલો કરાવવો છે? 49.28000 સેન્ટીમીટરનો સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ કેટલો? તો કે ત્રિરાશિ પ્રમાણે 49.28000 એટલે કે 492,800 × ₹5 આવી ગયા, અને છેદમાં કેટલા આવી ગયા? 100. તો કે 2 મીંડા ઉપર નીચે ઉડી ગયા, તો કે કેટલાનો ગુણાકાર કરવાનો છે? 4,928 × 5 જે જવાબ આવે એ આપણો ફાઇનલ જવાબ. તો કે 2નો ગુણાકારનો જવાબ આવે છે ₹24,640. શું આવે છે? ₹24,640. તો આજના વિડીયો લેક્ચરમાં આટલે સુધી. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.4 સ્ટાર્ટ કરીશું.